નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો માતા પિતા તમારા બાળકોનું રાખજો ધ્યાન. સુરતનો બનાવ તમામ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. રમતા રમતા બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા, રમતા બાળકોનું ટ્રેનની અડફેટે મોત થયું છે. 13 અને 14 વર્ષના બાળકોનું ટ્રેનની અડફેટે મોત થયું. મૂળ ઉત્તર પ્રદેશના વતની પરિવારના આ બે બાળકો હતા. માતા પિતા માટે લાલબત્તી સમાના કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જ્યાં રમતા રમતા બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા અને ટ્રેનની અડફેટે આવતા તેમનું મૃત્યુ થયું છે. પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. ઘરની બહાર રમતા બાળકો રમતા રમતા એવી જગ્યા પર ના જતા રહે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સુરતના સચિન વિસ્તારમાં બે બાળકો ઘર નજીક રમતા રમતા રેલવે ટ્રેક નજીક પહોંચી ગયા હતા અને ટ્રેનને હડફેટે આવી જતા તેમના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે આ બાળકો કેવી રીતે રેલવે ટ્રેક પર ગયા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર સુરતમાં રોજીરોટીની તલાશમાં આવ્યા હતા અને ત્યાં તેમના 13 વર્ષનો પ્રિન્સ શર્મા અને 14 વર્ષનો લોકેશ યાદવ નામના બંને બાળકોનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. જો કે પ્રિન્સના પિતા દુબઈમાં કાર્પન્ટરનું કામ કરે છે, જ્યારે લોકેશના પિતા સુરતના સચિન વિસ્તારમાં કોઈ કંપનીમાં મજૂરી કામ કરે છે. જો કે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી ગયું છે, ત્યારે પરિવાર પર જાણે આપ તૂટી પડ્યો તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. જો કે આ બાળકો કેવી રીતે રેલવે ટ્રેક પર ગયા અને ત્યાં રેલવેમાં કેવી રીતે અડફેટ આવ્યા તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ટ્રેનની અડફેટે બાળકોનું મોત થયું છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતના વેસુમાં મોપેડ પર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. વેસુના મંગલમ હાઇટ્સમાં રહેતા માતા પુત્ર ગત શનિવારે ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન કાર સાથે અકસ્માત થતા માતા પુત્ર નીચે પટકાયા હતા. અકસ્માતને પગલે પુત્રનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની. તો રાજ્યમાં શ્વાનના વધતા આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ફરી શ્વાનનો આતંક જોવા મળ્યો. બાળક પર 7 થી 8 શ્વાને હુમલો કર્યો. બાળકના શરીર પર શ્વાને બચકા ભર્યા. જંગલેશ્વર અને નીલકંઠ પાર્કમાં શ્વાન હિંસક બન્યા. શ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ જંગલેશ્વરમાં બાળકીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે એકવાર ફરી શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો રાજકોટના જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. આરએમસીના વેટરનરી ઓફિસરનું નિવેદન, જંગલેશ્વરમાં શ્વાનના હુમલાથી બાળકીના મોત બાદ 25 જેટલા શ્વાનને પકડવામાં આવ્યા છે. જે 6 શ્વાન હુમલો કરી રહ્યા છે તેમને પણ પકડવાની કામગીરી ચાલુ છે. ચાલુ વર્ષે 36,000 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું. આ વર્ષે 80 જેટલા શ્વાનને ઓબ્ઝર્વેશનમાં રખાયા. જે શ્વાન લોકોને કરડે છે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. વિસ્તારમાં જે અત્યારે હાલે આપણને શ્વાનનો કરડવાના કેસ સામે આવ્યા છે તેને ધ્યાને લઈને આપણે તારીખ 5 થી અત્યાર સુધીમાં ત્યાંથી ધીરે ધીરે 25 શ્વાનને પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે. જંગલેશ્વર વિસ્તારમાં જે અત્યારે હાલે આપણને શ્વાનનો તો બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સરકારે બનાવેલા મકાન તંત્રએ તોડી પાડ્યા છે. ધાનેરાના થાવરમાં આવાસ યોજનાના મકાન તોડાયા. 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા. 52 માંથી 8 આવાસ યોજનાના મકાનો પણ તોડી પડાયા છે. બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. વર્ષ 2010-2011માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવાયા હતા. સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રએ તોડી પાડતા સરકારની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. પ્લોટ ફાળવણી વખતે આ મકાન બનાવતી વખતે તંત્રએ કયા પ્રકારે આ જમીન ફાળવી એ પણ એક મોટો સવાલ છે.
તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા છે, ત્યારે સવાલ એ પણ થાય છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા. સરકારી આવાસ પર તંત્રએ જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથે છત છીનવાઈ ગઈ છે. શિયાળાથી ઢટ પડે, અમારે મકાન પાડી દીધે, કહેતો સાહેબની વિનંતી કરે, કહેતો અમે નવો મકાન બની જો, પછી અમારે ઘર પાડો ને, કે અમારે નથી સીતર નથી, બીજી ચે જમીન નથી, ચે વાડા બીજા નથી, ચે બીજે ઘર છે. રહ સાહેબ અમારે આવા બચેલીન છે, રહ સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી, ઉપર ધરતીથી નીચે નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે ચે આવવાની જગ્યા રહી સાહેબ, તમે કોઈએ તે અમે જ. તો દ્વારકામાં માનવતાને શરમસાર કરતો બનાવ સામે આવ્યો છે. તાજું જન્મેલું બાળક તેજેલી હાલતમાં મળ્યું. ભાણવડના સણખલા ગામ પાસેથી મળ્યું છે બાળક. અવાવરું જગ્યાએ ફેંકી દીધેલી હાલતમાં બાળક મળ્યું છે. હાલ બાળકને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસ દ્વારા હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તાજું જન્મેલું બાળક તેજેલી હાલતમાં મળી આવ્યું. તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કેર. સુરતમાં બાઇક સવાર યુવક ઘાયલ થયો છે. સચિન સાતવલ્લા બ્રિજ પર બન્યો હતો બનાવ. બ્રિજ પર દોરીથી બાઇક સવારના ગળા પર ઇજા. રવિવારે બનાવ બન્યો હતો. યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે કાતિલ ચાઇનીઝ દોરીનો કેર અત્યારે ઉત્તરાયણ આવી પણ નથી તે પહેલા જ સુરતમાં ઘટના સામે આવી છે, જે બાદ લોકોને સાવધાન રહેવાની જરૂર છે. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી માટે ફોનલાઈન પર. કીર્તેશ, હજુ તો ઉત્તરાયણ વાર છે ને અત્યારથી ચાઇનીઝ દોરીનો કેર, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, ઉત્તરાયણ આવતાની સાથે પતંગની જીવલેણ દોરી લોકોના ગળા કાપતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ઉત્તરાયણને હજુ કહી શકાય કે 15-20 દિવસ, એટલે કે આમ તો જોવા જાય એક મહિનાનો સમય છે. ત્યાં તો એક મહિના પહેલા જ એક યુવકની પતંગની દોરીથી ગળું કપાયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં સાતવલ્લા બ્રિજ પરથી પસાર થતા ગઈકાલે બપોરના સમયે એક યુવકના ગળામાં પતંગની દોરી પહેરવાઈ હતી, જેને લઈને તેને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે આ યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનો જીવ બચી ગયો છે, પણ આ યુવકના ગળામાં 5 સેમી લાંબો ઊંડો ઘા બની ગયો હતો. ઉત્તરાયણ આવતાની પહેલા ચાઇનીઝ દોરીએ પોતાનો કેર વરસાવવાનો શરૂ કર્યો છે. એક મહિનાનો સમય હોવા છતાં કહી શકાય કે પતંગની દોરીથી ગળું કપાવવાની પ્રથમ ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં ઉત્તરાયણ પહેલા કઈ કેટલા લોકોના ગળા કપાય તેવી શક્યતા હોવા દેખાઈ રહી છે. જોકે ચાઇનીઝ દોરીને લઈને સુરત પોલીસ સતત કાર્યવાહી કરતી હોય છે, પણ ઉત્તરાયણ આવતાની સાથે જ પતંગની દોરી હવે જીવલેણ સાબિત થવા માંડી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતની આ સમગ્ર ઘટના સામે આવી છે, લોકોને સાવધાન રહેવાની જરૂર. તો ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. રાજકોટમાં 146 નંગ ચાઇનીઝ દોરી પકડાઈ. પોલીસે મોબાઈલ ફોન, કાર, ચાઇનીઝ દોરી સહિત 3,63,000 નો મુદ્દામાલ કબજે કર્યો. કૌશલ મસરાણી અને નીરજ મસરાણીની ધરપકડ કરવામાં આવી છે. તો મહત્વનું છે કે હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કાળો કારોબાર ચાઇનીઝ દોરીનો સામે આવ્યો છે.